દુનિયાના ઘણા બધા માણસો ભલે એમ કહેતા હોય કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી, પરંતુ હું તો એમ જ કહીશ કે માણસ ઘણું ખરું ઇતિહાસમાંથી જ શીખ્યો છે. જો ઇતિહાસ ન હોત તો માણસને નવા નવા વિચારો જ પરિવર્તન કરવાના આવ્યા ન હોત. નવી નવી શોધો થઈ એમાં પણ ઇતિહાસમાંથી જ કંઈક ખાખાખોળા કરી વૈજ્ઞાનિકો આગળ વધ્યા છે. આજે મારે અહીં આપને એ વાત કરવી છે કે આપણા આદર્શ રજવાડાઓએ કેવી કેવી પરંપરાઓ, રિવાજો, કાયદા કાનૂનો ઘડી લોકસેવા કરી હતી. તેમાંનું ઘણું બધું આજે પણ એક યા બીજી રીતે વ્યવહારમાં અને કાયદામાં મોજૂદ રહ્યું છે. આપણે તો એમ જ માનીએ છીએ કે જવાહરલાલ નહેરુના જન્મદિનને 14 નવેમ્બરને બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે, પણ આ તો મોડે મોડે શરૂ થયું છે. આ પહેલા જ ભાવનગર રાજ્યે બાળ દિન ઉજવવાની શરૂઆત કરી દીધી હતી. આ રહી તેની સાબુત તસવીરો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો બાળ પ્રેમ તેમાં છલકતો જોવા મળે છે. તો શું હવે તો આપ માનશો ને કે આપણે ઇતિહાસમાંથી ઘણું બધું શીખીએ જ છીએ, વિચારીએ છીએ અને ક્યારેક નકલ પણ કરીએ છીએ. ઈસવીસન 1938ની સાલમાં ગોપનાથ મુકામે ભાવનગર રાજ્યના શિક્ષકોનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં ગહન ચર્ચા વિચારણાના અંતે ભાવનગર રાજ્યની દરેક શાળાઓમાં દર વર્ષે 16 ફેબ્રુઆરીના દિવસને બાલ દિન તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી દર વર્ષે બાળકો, શિક્ષકો અને પ્રજાજનો બાલ દિન ઉજવતા હતા. પછીથી આઝાદી બાદ આ દિવસ ઉજવવાનો ચાલુ રહ્યો કે નહીં તે જાણ નથી.